નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે ભીંડાનું એકદમ ચટાકેદાર શાક. આ શાકની અંદર આપણે ખાસ મસાલો ઉમેરવાના છે, જેથી આ શાક એકદમ સ્વાદિષ્ટ બનશે. તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ભીંડાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ભીંડા લીધા છે અને ભીંડાને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધા છે. તમે ભીંડા વધુ ઓછા લઈ શકો છો. હવે આપણે શાક બનાવી લઈએ. એના માટે એક પેનમાં લઈએ 5 ટેબલ સ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 2 સમારેલા બટેટા અને હવે બટેટાને મિક્સ કરી 2 મિનિટ કૂક કરી લે. આ શાકને તમે ટિફિનમાં કે પછી બપોરના જમવામાં પીરશો, ખાવાની મજા પડી જશે. હવે બટેટા કૂક થાય છે ત્યાં સુધી આપણે ખાસ મસાલો બનાવી લઈએ. એના માટે એક બાઉલમાં લઈએ 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન સફેદ તલ, 2 ટેબલ સ્પૂન અચકચરા વાટેલા કાચા ધાણા, 2 ટેબલ સ્પૂન શેકેલો બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો એકદમ સુપર ટેસ્ટી મસાલો તૈયાર છે. હવે આપણે બટેટાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બટેટા અડધા કૂક થઈ ગયા છે. હવે તેમાં સમારેલા ભીંડા ઉમેરી દઈએ. સાથે જ તૈયાર કરેલો મસાલો પણ ઉમેરી દઈએ અને હવે ભીંડાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. ભીંડાના શાકમાં આ મસાલો ઉમેરવાથી શાક એકદમ ફ્લેવરફુલ બનશે, જેથી ખાવાની મજા પડી જશે. હવે ભીંડાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો વચ્ચે વચ્ચે ભીંડાને તમારે ચલાવતા રહેવાનું છે, જેથી ભીંડા બધી બાજુઓથી સારી રીતે કૂક થાય. તો 7 મિનિટ પછી એકદમ સ્વાદિષ્ટ ભીંડાનું શાક બનીને તૈયાર છે. હવે ઉપરથી કોથમીર ઉમેરી શાકને સર્વ કરી લઈએ. તો ખાવાની મજા પડી જાય તેવું ખૂબ જ સ્વાદિષ્ટ ભીંડાનું શાક તૈયાર છે. તો તમને આ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.